લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા દેશમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના વીડિયોને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી. અમદાવાદના વ્યક્તિએ ચૂંટણી પંચની એપ્લિકેશન પર ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસાર આ ફરિયાદમાં પીએમએ કરેલા ટ્વીટ વીડિયોમાં આર્મી ડ્રેસ અને શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં આચારસંહિતા લાગુ થઈ ગઈ. આચારસંહિતા લાગુ થયા બાદ પણ રાજકોટમાં સરકારની જાહેરાતોના બેનર હટાવવામાં આવ્યા નથી. આચારસંહિતા લાગુ થયાને 5 દિવસ થયા બાદ પણ જેતપુરમાં સરકારની જાહેરાતોના બેનર લાગ્યા છે. આ મામલે વીટીવીની ટીમે મામલતદાર સાથે વાત કરતા તેઓ અજાણ હોવાનું જાણવા મળ્યું. આ મામલે તેમણે તાત્કાલિક પગલાં લેવાની પણ બાંહેધરી આપી છે. 2019ની ચૂંટણી અન્વયે આપણે એમસીસી એટલે કે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગયેલ છે, જે અન્વયે અમારી એમસીસી ટીમ પણ સમગ્ર તાલુકામાં કાર્યરત છે. અને આ ટીમ છે પોતાના ધ્યાનમાં આવતા તમામ પ્રકારના બોર્ડિંગ કે બેનરો છે એને હટાવવાની કામગીરી પણ સતત ચાલુ જ છે. આપના દ્વારા હાલ અમને રજૂઆત મળેલ છે કે અમુક જગ્યાએ હજુ પણ બોર્ડિંગ્સને જે આચારસંહિતાનો ભંગ હોય એ લગત રજૂઆત છે, તો અમે તાત્કાલિક જ એ બાબતે પગલાં લઈશું અને એમસીસી ટીમને ધ્યાન દોરી અને તાત્કાલિક એનું સોલ્યુશન કરાવ્યું છે. ભાજપે દેશમાં મેં ભી ચોકીદાર કેમ્પેન શરૂ કર્યું ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. મેં ભી ચોકીદાર હું કેમ્પેન અંતર્ગત આચારસંહિતાના ભંગનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે જયરાજસિંહે કહ્યું કે કોંગ્રેસ કાયદાકીય તપાસ કરી રહી છે અને આગામી સમયમાં ફરિયાદ પણ કરશે. થોડા સમય પહેલા ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કહ્યું છે કે રાષ્ટ્રવાદના નામે કે લશ્કર કે લશ્કરના જવાનોના નામે ક્યાંય પણ ચૂંટણી લક્ષી કે મત માંગવા માં સખત બંધી કરી છે. એની સામે પણ એની પરવા કર્યા વગર જે સંવિધાનિક સંસ્થાઓ છે દેશની એની પણ પરવા કર્યા વગર ફરીથી પણ એનો દુરુપયોગ જે રીતે વિડીયો મૂક્યો છે એ રીતે સ્પષ્ટ રીતે દેખાય છે. સાથે સાથે કાયદાકીય તપાસ કરી રહી છે કોંગ્રેસ, એની સામે ફરિયાદ પણ કરશે. સુરતના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ નવસારીના સાંસદ સી આર પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. કોર્પોરેટરનો આરોપ છે કે સાંસદે ફેસબુક પર પીએમ મોદીના ફોટા સાથે સેનાની મજબૂતી દર્શાવતો ફોટો અપલોડ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ સેનાએ આતંકીઓ વિરુદ્ધ એર સ્ટ્રાઇક કરી વળતો જવાબ આપ્યો. ત્યારબાદ તેઓ આ મુદ્દે રાજકારણ ન થાય માટે ચૂંટણી પંચે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી કે કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર માટે આર્મીના નામનો કે ફોટાનો ઉલ્લેખ કરી શકશે નહીં. જો કે સાંસદે આવા જ ફોટો અપલોડ કરતા વિવાદ સર્જાયો. કોર્પોરેટરનું કહેવું છે કે ફરિયાદ બાદ સાંસદે તાત્કાલિક પોસ્ટ દૂર કરી હતી. મને વાતનો આનંદ છે કે સાંસદ શ્રી મારી આ ફરિયાદથી ડઘાઈ ગયા, ગભરાઈ ગયા ને એમને એ ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી. મેં ત્યારબાદ ચૂંટણી પંચને, ભારત સરકાર, ચૂંટણી પંચ ગુજરાત સરકાર, કલેક્ટર સુરત, કલેક્ટર નવસારી અને જે સુરતની નોડલ એજન્સી છે 5-5 જણને લેખિત પુરાવા સાથેની ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ પાસે એટલી જ અપેક્ષા છે કે આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરે. જેણે ફરિયાદ કરી છે એનો ઇતિહાસ આખા શહેરને પણ ખબર છે, એનો ઈરાદો શું હોય છે ફરિયાદ કરવા પાછળનો અને કયા સંજોગોમાં એની ફરિયાદો પાછી ખેંચાતી હોય છે એ પણ બધાને ખબર છે. બીજું કે આચારસંહિતા જ્યારે લાગશે, જ્યારે હું ઉમેદવારી પત્રક ભરું ત્યાર પછી આચારસંહિતા લાગે છે. આજે હું સિટિંગ સાંસદ તરીકે મારે આદર્શ આચારસંહિતા પાડવાની હોય છે અને હું બિલકુલ આ દેશના એક નાગરિક તરીકે હું એનો સંપૂર્ણ સન્માન સાથે હું એનો અમલ કરું છું.